हेलो एवरीवन, दिस इज चे पटेल। तो आजनो आ जे वीडियो छे ए धोरण 12 ना एवा विद्यार्थियों माटे छे जे लोको गुजकेट नी तैयारी करता होय अने बोर्ड नी तैयारी करता होय, बराबर। एटले के तमारी जे गुजकेट नी परीक्षा आवे छे एनी तैयारी करता होय अने बोर्ड नी तैयारी करता होय, एमना माटे हूँ आजे एक वीडियो लाव्यो छुं जेनी अंदर हूँ डिस्कस करीश टाइम मैनेजमेंट विषे। केम के अत्यारे तमारी जे एक्जाम छे क्लास 12th बोर्ड्स नी एक्जाम ए 28 मार्च थी स्टार्ट थवानी छे, बराबर। अने अत्यारे जोवा जोईए तो अत्यारे पहेलो महीनो चाली रह्यो छे अने तमारा पासे हवे 2 महीना जेवो समय वध्यो छे कि जेनी अंदर तमारे तमारो बधो सिलेबस पूरो करवानो छे। पछी मार्चना महीनानी अंदर तो तमारुं बधुं रिविजन ज चालशे, एटले के तमारे फटाफट बधा चेप्टर्स रिवाइज करवाना रहेशे। तो अत्यारे आपणे वात करीशुं टाइम मैनेजमेंट विशे अने आपणे ए पण चर्चा करीशुं कि तमारे केवी रीते टाइम इन्वेस्ट करवानो छे, एटले आपणे केवी रीते प्रिपेरेशन करवानी छे एना विशे आजे आपणे आ वीडियोनी अंदर डिस्कशन करीशुं, राइट। जुओ, सौ प्रथम मारी तमने पहली टीप एवी रहेशे कि तमे एक पेपर लो, एक पेन लो, बराबर। एनी अंदर तमे तमारा त्रणे सब्जेक्टनुं नाम लखो, बराबर। पछी तमे त्रण कॉलम पाड़ो अने एनी अंदर तमारो धारो कि फिजिक्स छे, एक केमिस्ट्री छे, एक मेथ्स छे, कां तो बायोलॉजी छे। एनी अंदर बधा चेप्टर्स तमे तमारा लखता जाओ कि भाई चेप्टर 1, 2, 3, 4, 5, 6 एम करीने तमे बधा चेप्टर लाइनवाइज सिक्वेंसली लखो, बराबर। पछी तमे राउंड करो एवा चेप्टर्स उपर जे अत्यारे तमारा वीक छे, केवा चेप्टर्स तमारा वीक छे कि जेनी अंदर हजू तमारे घणी बधी प्रेक्टिस करवानी बाकी होय अने एवा चेप्टर्स के जे तमारे तमने अंदरथी लागतुं तमने अंदरथी कॉन्फिडन्स ना आवतुं होय, राइट। तो एवा चेप्टर्स ઉપર તમારે સર્કલ કરવાના, બરાબર। પછી તમારે એવા ચેપ્ટર્સના બાજુમાં સ્ટાર કરવાનું કે જે તમને ખૂબ જ સારી રીતે આવડતા હોય, બરાબર। કે ભાઈ તમને કોન્ફિડન્સ જ છે કે ભાઈ આ ચેપ્ટરની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો મને પ્રોબ્લેમ નહીં થાય, એવું તમને કોન્ફિડન્સ હોય એવા ચેપ્ટર્સના બાજુમાં તમે સ્ટાર કરતા જાઓ, બરાબર। અને લાસ્ટમાં વધશે એવા ચેપ્ટરો કે જે તમને મીડિયમ આવડે છે, એટલે કે ના એટલા બધા સારા, ના એટલા બધા વીક, બરાબર। તો પછી એવા ચેપ્ટર્સ ઉપર તમે બોક્સ કરી દો, ડન। ચલો, આટલું તમારે સૌ પ્રથમ કરવાનું, તમારે એક પેપર લેવાનું, એક પેન લેવાનું, મેં તમને કીધા કોલમ એ રીતે પાડવાના અને આ પ્રોસિજર આખી ફોલો કરવાની, ડન। વન્સ યુ ડૂ દેટ, તમારે જોવાનું કે ભાઈ મારા વીક ચેપ્ટર્સની સંખ્યા શું મારા મીડિયમ ચેપ્ટર્સ કરતાં વધારે છે। જો એવો કેસ બને તો એનો મતલબ કે ભાઈ તમે થોડા ટ્રબલની અંદર છો, કે ભાઈ તમને અત્યારે થોડી પ્રોબ્લમ છે, અત્યારે તમારા પાસે સમય ઓછો છે, જોવા જઈએ તો 2 જ મહિનાનો સમય છે અને તમારા વીક ચેપ્ટર્સ વધારે છે, તો એવી તમને ખબર પડશે। પણ જો તમારા વીક ચેપ્ટર્સની સંખ્યા ઓછી હોય, તમને સારા એવા આવડતા હોય, મતલબ તમને ખૂબ જ સારી રીતે આવડતા હોય એવા ચેપ્ટર્સની સંખ્યા વધારે હોય, તો એનો મતલબ ચાન્સીસ વધી ગયા છે કે તમે સારામાં સારો સ્કોર કરી શકશો, બરાબર। તો હવે હું તમને 2 ટાઈપના સોલ્યુશન કહીશ। સોલ્યુશન નંબર 1, કે જો તમને ઘણા બધા ચેપ્ટર્સ સારી રીતે આવડતા હોય અને અમુક જ ચેપ્ટર તમારા વીક હોય, તો તમે એ વીક ચેપ્ટર્સને ફિનિશ કરવામાં અત્યારે તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરો, કેમ કે જે ચેપ્ટર તમને પહેલાંથી આવડે જ છે એમાં તમને પ્રોબ્લેમ નહીં થાય અને અત્યારે આપણા પાસે 2 મહિનાનો કમ્પ્લીટ સમય વધ્યો છે, તો એની અંદર તમારા જે વીક ચેપ્ટર્સ હોય કાં તો મીડિયમ ચેપ્ટર્સ હોય એમને તમે કવર કરો, રાઈટ। તો તમારો અત્યારે મેઇનલી ટાઈમ કઈ વસ્તુમાં ઇન્વેસ્ટ થવો જોઈએ અત્યારના સમયમાં? એવા ચેપ્ટર્સ ઉપર જે તમારા વીક છે, બરાબર। હવે એવા લોકોનો કેસ કે જેમના વીક ચેપ્ટર્સ ઘણા બધા છે, રાઈટ, અને જે આવડતા હોય એવા ચેપ્ટર બહુ જ ઓછા હોય, ડન। તો એવા લોકો માટે શું ટીપ રહેશે કે ભાઈ તમે શું કરો, જે ચેપ્ટર્સ તમને વીક લાગે છે એમાં તમે ફરીથી ચેક કરો કે ભાઈ એમાં મને કયા કયા ચેપ્ટર્સ એવા છે કે વીકમાં હું અત્યારે કરવા બેસીશ તો ટૂંક સમયની અંદર હું પતાવી દઈશ, કાં તો આ ચેપ્ટર મને લાગે છે, હા ભલે આમાં હું વીક રહ્યો, કાં તો અત્યારે મારી એમાં પ્રિપેરેશન સ્ટાર્ટ નથી થઈ, કાં તો મેં એને સરખી રીતે વાંચ્યું નથી, પણ જો હું સરખો એવો એફર્ટ મારીશ તો એ વસ્તુ પૂરી થઈ જશે, અને એવા ચેપ્ટર્સ હોય જ, બરાબર। કાં તો આપણે પ્રિપેરેશન સરખી રીતે ના કરી હોય તો જ આપણને ચેપ્ટર વીક રહી જાય, બાકી ચેપ્ટર તો ડિફિકલ્ટ હોતા નથી, રાઈટ। તમે સરખી રીતે વાંચો તો તમને દરેક વસ્તુ સરળ જ લાગશે। તો તમારે શું કરવાનું કે વીક ચેપ્ટર્સ પકડવાના, એમાં જ જોવાનું કે ભાઈ કયા કયા હું ઇઝીલી ટૂંક સમયની અંદર પતાવી શકું છું, તો એવા ચેપ્ટર્સ ઉપર તમારે અત્યારે પહેલાં ફોકસ કરવાનું, જે સારી રીતે આવડે છે એમનું સાઈડ સાઈડમાં રેગ્યુલર રિવિઝન કરવાનું, પણ એટલો બધો સમય એને ના આપો, જે વસ્તુ તમને પાકી આવડે જ છે એને આખો દિવસ કરવાની જરૂર નથી, રાઈટ, એ વસ્તુ ખબર પડી ગઈ। અને જે મીડિયમ ચેપ્ટર્સ છે કે જે તમને
मतलब जेनी अंदर तमने कोई वस्तु पूछाई जाए तो चांसेस छे कि मे बी तमने सारो स्कोर मिली सके छे, सारो स्कोर नहीं मिली सकते केम के तमने एनी अंदर बधा ज कॉन्सेप्ट नहीं आवड़ता अने एवुं पण नहीं कि भाई तमने सावखे ओछा कॉन्सेप्ट आवड़ता होय बराबर। तो एनी अंदर तमारे शुं करवानुं कि भाई तमारे दिवसनी अंदर थोड़ो थोड़ो टाइम काढीने तमारा वीक चेप्टर्स उपर तो तमे फोकस करशो ज, पण जे मीडियम चेप्टर्स छे एनी अंदर तमे धीमे 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 कवरअप करता जाओ साइडनी अंदर, मतलब साइडमां बराबर। तो ए रीते तमारा वीक चेप्टर्स अने मीडियम चेप्टर्स पूरा थशे। अने एक बीजी टीप कि जो तमे मीडियम चेप्टर्स अने वीक चेप्टर्स ने पूरा करता होय ए वखते तमारे रेग्युलर रिविजन राखवू पड़शे एवा चेप्टर्स नुं जे तमने पाक्का आवडता होय। एवुं ना थई जाय कि भाई अत्यारे तमने जे चेप्टर्स पाक्का आवडे छे ए चेप्टर्स तमे मूकी दो अने पछी एकदम वीक चेप्टर्स पाछळ पड़ी जाओ अने एना चक्करनी अंदर कि भाई तमे पेला सारा आवडता हता चेप्टर ए पण भूली जाओ, तो एवी भूल पण ना करता, राइट। हवे आपणे त्रीजा मुद्दानी वात करीए कि भाई देखो અત્યારે આપણા પાસે ટૂંક સમયની અંદર તમને રીડિંગ વેકેશન મળી જશે બરાબર, લગભગ અત્યારે તો નહીં મળે પણ ઇન ફ્યુચર તમને રીડિંગ વેકેશન મળશે કે જ્યારે તમારે સ્કૂલની અંદર નહીં જવાનું હોય અને અત્યારે તમારા સ્કૂલવાળા તમારી લગભગ પ્રિલિમની એક્ઝામ પણ લેવાના હશે અને સાથે સાથે તમારા અત્યારે ઘણા બધા ટેસ્ટ પણ થતા હશે અને તમે ટ્યુશનમાં પણ જતા હશો, કોચિંગમાં પણ જતા હશો, તો એવા સમયે તમારી સેલ્ફ સ્ટડી છે એનો ટાઈમ નીકાળવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। કેમ કે જો આ બધી વસ્તુ બરાબર છે, તમે ટ્યુશન જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, ટેસ્ટ આપો છો, પણ એ બધાની સાથે સાથે સેલ્ફ સ્ટડી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ। જ્યાં સુધી તમે સેલ્ફ સ્ટડી સરખી રીતે નહીં કરી હોય ત્યાં સુધી તમે સારો સ્કોર નહીં કરી શકો, ભલે તમે ગમે તેવા ટ્યુશનમાં જતા હોય, ગમે તેવી સ્કૂલમાં જતા હોય, એનાથી કોઈ ફરક નથી પડતો। છેલ્લે પ્રિપેરેશન તો તમારે જ કરવાની છે અને તમારી પ્રિપેરેશનના દમ ઉપર જ તમે માર્ક્સ લાવશો, એટલે સેલ્ફ સ્ટડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ। હવે સેલ્ફ સ્ટડીની અંદર પણ કેવું હોય છે, લોકો કલાક નીકાળતા હોય છે કે ભાઈ દિવસમાં મારે 6 કલાક ભણવું એટલે ભણવું બરાબર, પછી 6-થી 7મો કલાક ના થવા દે બરાબર, કાં તો ભાઈ દિવસમાં મારા 12 કલાક ભણવું તો ભણવું, પછી 12માંથી 13 કલાક ના થવા દે અને 13માંથી 12માંથી પાછા 8 કલાક ના ભણે, એકદમ તાવ આવતો હોય તો પણ 12 કલાક ભણે એટલે ભણે બરાબર। તો એ પોતાની ઉપર જે તમે સ્ટ્રેસ આપો છો, જે પ્રેશર આપો છો ને, એ પણ ખૂબ વધારે તમને નડશે બરાબર। એ પ્રેશર તમને અલ્ટિમેટલી તમારી પ્રોડક્ટિવિટીને ડિક્રીઝ કરશે, તમે સરખી રીતે નહીં ભણી શકો। એટલે મારી એટલી ટીપ છે, ભલે તમે યુટ્યુબ ઉપર બીજા બધા વિડીયોઝ જોતા હોય જેની અંદર તમને ટાઈમ ટેબલ બનાવતા શીખવાડતા હોય કે ભાઈ આ રીતે વાંચો, આટલાથી આટલા કલાકમાં મેથ્સ કરો, આટલાથી આટલા કલાકમાં ફિઝિક્સ કરો, આટલા વાગે મેથ્સ કરો, આટલા વાગે કેમેસ્ટ્રી કરો, તો એમના હિસાબથી તમને કહેશે બરાબર। તો તમારે એ જરૂરી નથી ભાઈ એ તમને કહેશે કે ભાઈ મેથ્સ આટલા વાગ્યાથી આટલા વાગ્યા વાંચું એટલે વાંચું, એટલે તમે એને જો કીધું તમે વાંચો, તમારે જોવાનું છે કે તમે કયા સમયની અંદર કમ્ફર્ટેબલ છો। બીજી વસ્તુ કે કલાક ફિક્સ કરીને બિલકુલ ના બેસો બરાબર, હા પેપર લખવાની જ્યારે પ્રેક્ટિસ કરશો એ વખતે તમે 3 કલાકનું ટાઈમર મૂકીને કરશો એ તો જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ જ્યારે અત્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તમારે ટાઈમ ઉપર નથી ચાલવાનું કે પછી 2 કલાક મારે મેથ્સ ભણવું છે એટલે 2 કલાક જ ભણીશ, તમારે ચાલવાનું છે ક્વોન્ટિટી ઓફ કોન્ટેન્ટ, કે ભાઈ તમારો કોન્ટેન્ટ કેટલો છે, રાઈટ, તમારે પૂરું કેટલું કરવાનું છે એના બેસિસ ઉપર ચાલો। એના માટે પછી જેટલો સમય લાગતો હશે એટલો લાગશે, એ તો ભગવાનના હાથમાં છે ભાઈ કેટલો સમય લાગશે કેટલો સમય નહીં લાગે। તમારે એ નથી જોવાનું કે ભાઈ મારે 2 કલાક જ ભણવાનું છે, તમારે એ જોવાનું છે કે ભાઈ આજના દિવસની અંદર મારે કેટલી વસ્તુ પૂરી કરવાની છે તો એટલી વસ્તુ હું પૂરી કરીશ બરાબર। તો તમારે ટાઈમ ઉપર વધારે ફોકસ નથી કરવાનું, મતલબ ટાઈમ ટેબલ ઉપર વધારે ફોકસ નથી કરવાનું, તમારે ફોકસ કરવાનું છે કોન્ટેન્ટ ઉપર કે ભાઈ તમારે કેટલી વસ્તુ પૂરી કરવાની છે વાંચવામાં, કેટલી વસ્તુ પૂરી નથી કરવાની, અને એના બેસિસ ઉપર પછી જે કંઈ પણ સમય લાગે એ તમારે લગાડવાનું। એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે શું જોઈએ કે ભાઈ આપણે સારી રીતે આપણી પ્રિપેરેશન પૂરી કરીએ બરાબર। અમુક લોકો મેં જોયા છે કે ભાઈ આટલા ટાઈમની અંદર મારે ચેપ્ટર પતાવું છે, ધારો કે 2 કલાકનો ટાઈમ નક્કી કર્યો હોય અને ભાઈ મારે 2 કલાકની અંદર આ ચેપ્ટર પતાવું છે, હવે એ 2 કલાકમાં ચેપ્ટર પતાવવાના ચક્કરમાં એ ચેપ્ટર સરખી રીતે વાંચે ને જવા દે બરાબર, ફટાફટ વાંચી લે કે ભાઈ 2 કલાકમાં ચેપ્ટર પતાવું, 2 કલાકમાં ચેપ્ટર પતાવું, 2 કલાકમાં ચેપ્ટર પતાવું, એટલે ફટાફટ વાંચવા માંડે અને એના ચક્કરમાં ચેપ્ટર તો સરખી રીતે યાદ પણ નથી હોય, ચેપ્ટરમાં તો કંઈ આવડતું પણ ના હોય, તો એવું ના કરો બરાબર। તમે આપો ટાઈમ, સમજો પ્રોડક્ટિવલી તમારા મગજને, તમે કહો કે ભાઈ હા ધીમે 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 કરીશું વાંધો નહીં બરાબર, અને થઈ જ જાય, ટાઈમસર થશે। ઉપરથી તમે ટાઈમ ઉપર વધારે ફોકસ નહીં કરો ને તો તમે જેટલો ટાઈમ વિચારો પણ નહીં એનાથી પણ ઓછા સમયમાં તમે વસ્તુ પૂરી કરી લેશો, પણ જો તમારો ફોકસ આખો દિવસ ઘડિયાળ ઉપર રહેશે ને તો તમે સરખી રીતે નહીં વાંચી શકો। તો ટાઈમ ટેબલ ભલે યુટ્યુબની અંદર તમે ઘણા બધા વિડીયોઝ જોતા હોય અને તમે કહેતા હોય એ લોકોની આઈડિયોલોજીસ છે, તમારે એને બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી। ફર્સ્ટ ઓફ ઓલ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ, હું તમને એમ નથી કે તમને જે સમયે મેથ્સ ભણવાનું મન થાય તે સમયે મેથ્સ ભણો, જે સમયે ફિઝિક્સ ભણવાનું મન થાય તે સમયે ફિઝિક્સ ભણો, કોઈ બીજો વ્યક્તિ કહે કે ભાઈ તું આટલાથી આટલા ટાઈમના વચ્ચે મેથ્સ ભણે એટલે તમે એવું નહીં કરવાનું, રાઈટ। તો આ જ બેસિકલી મેં તમને કીધું કે ભાઈ જુઓ, વીક ચેપ્ટર્સ, મીડિયમ ચેપ્ટર્સ, ખૂબ જ સારા આવડતા હોય એવા ચેપ્ટર્સ,
तो કેવી રીતે ડિસ્ટ્રિબ્યુશન કરવાનું એ મેં તમને સમજાવ્યું બરાબર. સાથે સાથે રેગ્યુલર રિવિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રિવિઝન કરતા રહેવું, એવું ના થઈ જાય કે ભાઈ અત્યારે જે ચેપ્ટર ખૂબ જ સારી રીતે આવડતું હોય પણ તમે ના કરો ભાઈ પાછળથી એ ચેપ્ટર, ના એવી ભૂલ ના કરતા બરાબર. રેગ્યુલર રિવિઝન ઇઝ ધ કી, તો એ કરતા રહેજો સાથે સાથે બરાબર. અને હું આવા વિડીયોઝ લાવતો રહીશ, તમને આવી ટિપ્સ આપતો રહીશ. અને જો આવી ટિપ્સ તમારે જોતી હોય ઇન ફ્યુચર પણ તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. આપણે બધા સાથે મહેનત કરીશું બરાબર. તમારી બોર્ડ્સની એક્ઝામની અંદર પણ, ગુજરાત બોર્ડની જે આપણી બોર્ડની એક્ઝામ આવે છે એમાં પણ ખૂબ જ સારા માર્ક્સ આવશે હું આશા રાખું છું. અને સાથે સાથે ગુજસેટની એક્ઝામમાં પણ તમે ખૂબ જ સારું પ્રદર્શન આપશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ.